થરાદ વાવ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ પોતાના ગુરુઓના આશીર્વાદ લીધા. થરાદ તાલુકાના કરમુણ ગામ સંત શ્રી નાગરવન બાપજીના ગુરુ પૂનમના દિવસે ભક્તો સાંસદ પરબતભાઈ પટેલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બાપજીના દર્શન કર્યા, આશીર્વાદ લીધા. થરાદ તાલુકાના કરમુણ ગામ સંત શ્રી નાગરવન બાપજીના ગુરુ પૂનમના દિવસે ભક્તો થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, MS વિદ્યાલય સ્કૂલના પ્રમુખ વર્ણાજી રાજપૂતે 51 બોરી પાપડીની ગૌશાળામાં ગૌમાતાને આપી. લોકમત ન્યૂઝના હાજાજી રાજપૂતે સંત શ્રી શ્રી 1008 જાનકીદાસ બાપુ ઢીમા ગુરુ પૂર્ણિમા દિવસે આશીર્વાદ લીધા હતા, તેમજ ચરાડાના સંત શ્રી 1008 રામલખનદાસ બાપુના આશીર્વાદ લીધા હતા. સંત શ્રી નાગરવન બાપુના કરબોણના આશીર્વાદ લીધા હતા. તમામ ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. ઢીમામાના સંત શ્રી જાનકીદાસ બાપુએ તમામ ભક્તોને ગુરુ પૂર્ણિમાના દિવસે જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખી અને માસ્ક અવશ્ય પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે અનુરોધ કર્યો હતો. અને સાવધાની ખાસ આપણી સુરક્ષા છે, એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય જાઓ, દર્શન માટે જાઓ, યાત્રાધામમાં જાઓ, તો ખાસ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની ખ્યાલ રાખવાનો છે. પછી મોઢા ઉપર માસ્ક બાંધવાનું છે, કોઈ પણ કપડું હોય, રૂમાલ હોય, એ મોઢા ઉપર બાંધવાનું છે, જેનાથી તમારી સાથે જે સંક્રમણ થતું હોય છે એ બચી શકાય. પછી કોઈ પણ પ્રકારને અડવું નહીં, બોડી ટચ કરવું નહીં, કોઈ ચીજ વસ્તુને અડવું નહીં, જેથી આપણે ક્યાંક બહારથી આવેલા છીએ, આપણે ક્યારેક સંક્રમિત થયા હોઈએ તો બીજી જગ્યાએ આપણું સંક્રમણ ન થાય, એની ખાસ કાળજી રાખવાની એ સંદેશો બધાને આપ્યો છે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. પણ કોરોનાની મહામારી, વૈશ્વિક મહામારી હોવા છતાં હોવાના કારણે અમે ગુરુ પૂર્ણિમાનો કોઈ કાર્યક્રમ વિશેષ કરેલ નથી, પણ યાત્રીઓ બધા યાત્રાધામમાં આવેલ છે તો સૌને પ્રસાદની પણ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગના આધારે કરેલી છે. અને બધાને મંદિરમાં દર્શન કરતી વખતે બધાને સેનિટાઈઝ કરવામાં પણ આવે છે, અને સરસ સારી રીતે કોરોનાને બીમારીને રોકી શકાય એવી બધી વ્યવસ્થા કરી આગળ દર્શન માટે ખુલ્લું મૂકી છે. અને સાવધાની ખાસ આપણી સુરક્ષા છે, એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય જાઓ, દર્શન માટે જાઓ, યાત્રાધામમાં જાઓ, તો ખાસ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની ખ્યાલ રાખવાનું છે. પછી મોઢા ઉપર માસ્ક બાંધવાનું છે, કોઈ પણ કપડું હોય, રૂમાલ હોય, એ મોઢા ઉપર બાંધવાનું છે, જેનાથી તમારી સાથે જે સંક્રમણ થતું હોય છે એ બચી શકાય. પછી કોઈ પણ પ્રકારને અડવું નહીં, બોડી ટચ કરવું નહીં, કોઈ ચીજ વસ્તુને અડવું નહીં, જેથી આપણે ક્યાંક બહારથી આવેલા છીએ, આપણે ક્યારેક સંક્રમિત થયા હોઈએ તો બીજી જગ્યાએ આપણું સંક્રમણ ન થાય, એની ખાસ કાળજી રાખવાની એ સંદેશો બધાને આપ્યો છે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. પણ કોરોનાની મહામારી, વૈશ્વિક મહામારી હોવા છતાં હોવાના કારણે અમે ગુરુ પૂર્ણિમાનો કોઈ કાર્યક્રમ વિશેષ કરેલ નથી, પણ યાત્રીઓ બધા યાત્રાધામમાં આવેલ છે તો સૌને પ્રસાદની પણ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગના આધારે કરેલી છે. અને બધાને મંદિરમાં દર્શન કરતી વખતે બધાને સેનિટાઈઝ કરવામાં પણ આવે છે, અને સરસ સારી રીતે કોરોનાને બીમારીને રોકી શકાય એવી બધી વ્યવસ્થા કરી આગળ દર્શન માટે ખુલ્લું મૂકેલી છે.